બધાને જય સ્વામી નારાયણ. સારું કર્યું તમે બધા આવ્યા તો આપણે બધાને ઓળખાણ થઈ, જાણ થઈ, અને આ ખબર પડી કે કેટલા માવા ખાય છે ને કેટલા નથી ખાતા. અમે જ્યારે સુરત આવું હતું ત્યારે સવજીભાઈ બે ઘંટે આંકતો હતો ને કે તમે આવો. મેં કીધું ભાઈ આજે તારા રોટલા નીકળે પછી અમે આવીશું. તે કે ના ના, એ તો આપણે ખાવું ને મજા કરશું. સારો તૈયાર થઈને આવ્યા, રાધા અણું ગઈ હતી. અમે કેમાં કહેવાય ભારખાનામાં આવ્યા, ટેમ કામ ભારખાનમાં આવ્યા, ગાળ લાવ્યા, નીણ લાવ્યા, ઘઉં લાવ્યા, અને ત્યાં જેટલું હતું એટલું બધોય બસકા બાંધીને પટારામાં, બસકા બાંધીને પટારામાં કિલો બે કિલા. કીધું બધા એમ કહેશે કે સુરત જઈ ન હરવે, આપણને ન હરવે ને પાછા આવ્યા હોય તો કોકને ઘેરી લેવા થોડું જવાય. આપણે હોય તો ઘરમાં ખાવા થાય, ન હોય તો કોકના ઢોરને દઈ દેવું. એ રીતે મેં આવ્યા હતા. તઈ ખબર નહોતી કે ક્યાં આ છોકરા પગશે ને ક્યાં નહીં પગે. આવ્યા તો એમ થયું કે છોકરો એક ગયો ને બીજો ગયો તો બધા જવા માંડ્યા. તો મનમાં એમ કરવું, રાતે વિચાર થાય અરે આ છોકરા બધા બીજા જાય તો હું આપણે એકલા શું કરીશું. આ બેહું ને ગાવું ને દૂધણા તો એ ખાનારા છોકરાને બાટલીને દૂધ લઈને ખાવું. આપણે તો તાંહળી ભરીને ખાવી ઠીક, કાંઈ નહીં, કાંઈ નહીં. હીરા થઈ રહે તો આવશે ને, આપણે બાજરો નથી કોઠીને થઈ રહેતો. એમ હીરા થઈ રહ્યા તો એ છોકરા આવશે. એમ એમ કરી કરી અને અહીંયા મોકલ્યા બધાને. તો એ કે અહીંયા આવો તો મેં કીધું હજી તમારું પૂરું થાય પછી મેં આવી. તો કે ના ના આવો સારો, એમ કરીને મેં આવ્યા ખરા. પણ મેં જાણ્યું નહોતું કે હીરા ક્યાં પોકશે ને કેટલી જાહે એમ. અમે તો નાનપણથી ત્યાં જોયું હતું, દુઃખ ભાવ્યું હતું, માતરના કંઈ જોયા નહોતા. આ ભગવાને પેટે માણે કહેશે ને પેટે પીરી દીધા, ત્યાં સાર દીકરા થયા અને સારી ઉભું આવ્યું. અમે દેરાણી જેઠાણી હતા તો અમે કોઈ દી હામાં હામાં બોલ્યા નહોતા. તાણી મેં દેરાણ જેઠાણી હતા, મારે જેઠાણી મોટા બે અને હું નાની. પણ કોઈ દી એને મને નહોતું કીધું. એ નાના હતા ને હતા તો એમ કે તું કામ કરી ધોળાધોળી. અમે બેઠા બેઠા ઘંટી આંકી. મારા મોટા જેઠાણી ઘંટીને આંબી ન એકે, બે ઓશિયા નાખે ને બેઠા બેઠા દળદળી કરે. હું કહું મોટા બા તમારે દળવું ને મારે કામ કરે, આ કે તું ધોળાધોળી કામ કરી. એ રીતે મેં દેરાણ જેઠાણી વધ્યા હતા. અમે કોઈ દી હામાં હામાં બોલ્યા નહોતા. એમાં પછી અમે રાખ્યું, એમાં મારી વહુએ રાખ્યું. કોઈ દી હામાં હામાં કોઈ બોલ્યું નથી ને એને કોઈ દી કીધું નથી. અને મેં કોઈ દી કોઈ વહુની રામ કરી નથી. એકાદ બીજા કે બા આમને નામ. હું કહું સારું કાલે કાંઈ વાંધો નહીં, સારું હું એને કહી દઈશ. એમ કરીને આદિ લગ્ન આ ચાર વહુ માર્યું ને સો વહુ આવ્યું દીકરે દીકરે. પણ મને એમ થાય કે મારે દીકરી નહોતી, પણ હું એમ માનું કે મારે દીકરી જ છે. એમ એ રીતે વર્તમાન કર્યું હતા ભગવાનને. આપણને એમના છોકરાને ક્યાંય પગાય નહોતું કાંઈ. એક બી છોકરા ન આવ્યો હોય ક્યાં હું એમ કહું પિન્ટુ કેમ કાલ નહોતો, તું બહાર ગયો તો કાંઈ વાંધો નહીં. એમ તો મેં તને ફોન મળવા ફોન કર્યો. તે કારું બીજે બીજાને એમ થાય કે હાલ બાનો ફોન કાલે આવ્યો તો આજ હું ઓફિસે જઈને ઘેરે ન જાય ને પરવારો અમારી આગળ આવે જે સોમવાર કરીને પછી તરત ઉયો જાય. પણ હજી સુધી નથી માન્યું કે એક દિવસ ગયો હશે. કદાચ કોઈ બહાર ગયા હોય આવ્યો હોય એને કદાચ મોડું થઈને સુઈ ગયા હોય તો છોકરા એમ કહે કે કાલે તમે આવ્યા તો બાત એમ નહોતા. તો એ સારું લ્યો તે મારે વાત હતી પણ તમે ન આવ્યા તો અમે સુઈ ગયા. પછી એ રીતે હજી આ વર્તમાનનું હાલ્યું જાય છે. આઠ છોકરા છે, ચાર મારા છે. હવે એના એટલા એટલા હોય તે છે તોય આપણને આવીને જય સ્વામ કરે કે બા જય સ્વામારાય. તો મને એમ થાય કે આ ભગવાનની કૃપા હોય તો આ જય સ્વામારો થાય ને, નકર એ છોકરા આપણને ક્યાંથી કરીએ કંઈ. એની માવું નહીં ન કરે ને આપણને ન કરીએ કંઈ. અને મેં તો નાનેથી કાકા કાકી ભેળા જ મોટા થયા છે. બે બહેનો હતો, એક મારી બહેનો હતો, ગામ અથરું થઈ ગયું. અને હું એક સૌ અત્યારે કાકા દાદાના ઘણાય ભગવાનની દયા છે. એની બેને ન રાખે એટલે મને અત્યારે હાલમાં રાખે છે. 70 વર્ષ થયા તો હોય ત્યાં જાય તો એ 205 રૂપિયા પગે ને તો 5 દે. હું કહું મારી ભગવાનની દયા. તો કે ના ના કે તું અમારી મત દીકરી કહેવા ને. તો હજી સુધી કાકા દાદાના ભાઈઓ છે, એ ભાઈઓ હરખ કરતા એ ભાઈઓ મને રાખે છે. અને એને પરતા પ્યા ભગવાને બધાને છોકરાને ત્યાં પગડ્યા. નકર આ તમને ક્યાંથી અહીં લઈને પગી. પૈસા હોય તો નથી થતો, તેમાં પૈસા હોય તો શું કામના. અને લક્ષ્મી આવી છે, એક ભાતની લક્ષ્મી નથી, ભાઈ કેટલા ભાતની છે. ક્યાંય લક્ષ્મી વપરાતી હોય, સારા કામમાં વપરાય, નરા કામમાં વપરાય, દવાખાનામાં વપરાય, કોર્ટમાં વસકાય. એ રીતે લક્ષ્મી છે બધાની. એક લક્ષ્મી નથી આવતી એકની પાસે, બધાની પાસે આવે છે. પણ કઈ જાતની લક્ષ્મી આવે છે ને ક્યાં વપરાય છે એ તો કુદરતને ખબર છે, આપણને કંઈ ખબર નથી. હાલો બસ અત્યારે મારે જાજે ટાઈમ નથી. હવે બધાને ભૂખ લાગી હોય પણ હવે જય સ્વામી નારાયણ હવ ને
અને બધા આ રીતે જેમ ભાઈએ સાહેબજી ભાઈ વાત કરી એમ એ રીતે તમારા હવના ઘેરે જઈને મારી ઘોડે બધા એવો સ્વભાવ રાખજો. દી કે તો દી વહુ બહારથી આવે કે બા દી આચમી ગયો, કોઈ સારું આચમી ગયો છે. પાછી આવે ને કે બા દી તો છે તો સારું હશે. હું એમ કહું તો તારા ડોહાઈને હું કામ કહેશ તો આપણે ઝઘડો થાય ને રાત કે તો રાત ને દી કે દી. એવી રીતે વર્તમાન તો આપણું આમનામ બધું હાર્યું જાય. જાય ક્યાં લગ્ન સુખે ને સુખે આપણે જઈએ, આપણને મગજમાં પેલું ખૂશે નહીં. પેલું કીધું હોય તો મગજમાં થોડુંક આવી જાય. મરતી વખતે આવે માણા કહેશે ને કોઈ કાંક મરતી વખતે કાંઈક કર્યું હોય એ બધું યાદ આવે. આ પાપ કર્યું તો આ પાપ કર્યું, પણ આપણે કાંઈ ન કરીએ ભગવાનને આરાધના કરીએ એ રીતે વર્તમાન રાખીએ તો કોઈને દુઃખ ન થાય. સારું, જય સ્વામી નારાયણ બધાયને. એકવાર જોરદાર તાળીઓ થઈ જાય. બાએ પોતાનો ભાવ પ્રગટ કર્યો, એનો રાજીપો વ્યક્ત કર્યો. જોરદાર તાળીઓથી વધાવીએ. ખૂબ ખૂબ આભાર બા, પૂજ્ય દાદા અને બાને એકવાર ફરીથી જોરદાર તાળીઓથી વધાવીએ. આપણા એમના થકી આપણે સૌ આ સતત 12 દિવસથી આનંદ કરીએ છીએ, મજા કરીએ છીએ. આજે એમનો રાજીપો વ્યક્ત કર્યો, ખૂબ ખૂબ આભાર.